तो भाजपना नेता पीबीएस शर्मा ने त्या आवकवेरा विभाग नो सपाटो छेल्ला 55 कलाक थी चाली रह्यु छे सर्च ऑपरेशन 25 लाख ना डायमंड गोल्ड अने सिल्वर मळी आव्या छे ऊन विस्तार माथी 18 प्लॉट अने पलसाणा मा बांधकाम साथेनी प्रॉपर्टी मळी छे तो 10 लाख रूपया रोकड़ा अने 4 कार पण मळी आवी छे 13 स्थळो पैकी 10 स्थळो पर तपासनो धमधमाट तेज करवामां आव्यो छे मुंबई मा 3 स्थळो पर तपास पूर्ण करवामां आवी छे संवाददाता बलदेव सुधार વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે બલદેવ પીવીએસ શર્મા કે જેણે એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો પરંતુ હવે તેમના પર જ વિભાગીય દરોડા પાડવામાં આવ્યા છે કઈ રીતની આ તપાસ શિવાની જે રીતના સુરતની વાત કરીએ તો સુરતની અંદર જે ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્મા દ્વારા એક જે ટ્વીટ કર્યું હતું કે નોટબંધી વખતે કેટલાક જે કરોડો રૂપિયાના જે કૌભાંડ આચરવામાં આવ્યા છે જૂની નોટોની સામે જે ખેલ કરવામાં આવ્યા છે તેની માહિતી ઉજાગર કરવાના હતા તે જ પહેલા સુરતના જે પીવીએસ શર્મા છે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપનું નામ ધરાવતા નેતા હતા તેમની ઘરે રાત્રિના સમયે જે એ ટ્વીટ કરી અને મીડિયાને જે માહિતી આપવાના હતા લોકોને જે ડોક્યુમેન્ટ જાહેર કરવાના હતા કે કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે નોટબંધી વખતે તે પહેલા જ ઇન્કમટેક્સ અધિકારીઓની જે ટીમ છે વડોદરાની અને અમદાવાદની જે અલગ અલગ 3 ટીમો હતી તે રાત્રે 4 સીઝન તેમના જે ત્રીજા માળે જે ફ્લેટ છે ત્યાં પહોંચી હતી અને સર્ચ ઓપરેશન કર્યું હતું એટલે કે કહી શકાય છે કે છેલ્લા 55 કલાકથી 3 દિવસ આજે સર્ચ ચાલી રહ્યું છે સૌ પ્રથમ તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં મોટા પ્રમાણમાં કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા ત્યારબાદ જે ડોક્યુમેન્ટ જે મળી આવ્યા હતા તેના આધારે અલગ અલગ તેમના સીએ ની ઓફિસ છે જે રિંગ રોડ ઉપર આવેલી ત્યાં પણ એક ટીમ દ્વારા આઈટીની અધિકારીઓની ટીમ પહોંચી હતી બીજે એક જે કોઈ પેપરની અંદર તે નોકરી કરતા હોવાનું જે બતાવવામાં આવ્યું હતું ત્યાં પણ તેમની એક બીજી ટીમ પણ પહોંચી હતી એટલે કે કહી શકાય છે અત્યારે પીવીએસ શર્મા પાસેથી જે 25 લાખના ડાયમંડ જ્વેલરી જે મળી આવ્યા હોવાની વાત સામે આવી રહી છે ઊન પાટી ઊન વિસ્તારની અંદર 18 પ્લોટ પલસાણા વિસ્તારની અંદર બાંધકામ જેટલી જે પ્રોપર્ટી જે મળી આવી હોવાનું હાલમાં જોવા મળી જે સામે માહિતી આવી રહી છે એટલે કે કહી શકાય છે કે અલગ અલગ 13 જગ્યાએ આ ઇન્કમટેક્સ અધિકારીઓની જે ટીમ હતી તે દરોડા પાડ્યા હતા જ્યાં પીવીએસ શર્માના જે કોન્ટેક હતા તેવા જગ્યાએ હાલમાં આજે તપાસ જે કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય છે કે 13 જગ્યામાંથી 3 જગ્યાએ હાલમાં ઇન્કમટેક્સ અધિકારીઓની જે સર્ચ ઓપરેશન છે પૂર્ણ થયું છે હજુ પણ 10 જે જગ્યા છે ત્યાં કામ જે કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે ગઈકાલે રાત્રિના સમયે પીવીએસ શર્માની કદાચ તબિયત લથડતાની સાથે જ તેમને આરામ કરવા માટેનો જે સમય પણ આપવામાં આવ્યો હતો જે રીતે 2 દિવસ અગાઉ જે પોતાની જે મોબાઈલ ફોનના આપતા અધિકારીઓ સાથે તાત્કાલિક તેની નીચે રોડ ઉપર ધરણા ઉપર બેઠા હતા ઇન્કમટેક્સના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા તેમને સમજાવ્યા હતા છતાં પણ આખરે તેમને ઉપર લઈ જવામાં આવ્યા હતા અને છતાં છેલ્લા 55 કલાકથી સતત તેમના પુત્ર છે પીવીએસ શર્મા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય છે અનેક શંકા કુશંકા ઊભી થઈ રહી છે પીવીએસ શર્મા દ્વારા જે નોટબંધી બાદનો જે કૌભાંડ આચર્યું હતું તેને ઉજાગર કરવાના હતા તે બાબતે હજી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં હતા ખરેખર જો એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ હતા તો આવનારા દિવસોની અંદર જો રજૂ કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે બિલકુલ આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું તો 55 કલાક જેટલી લાંબી ચાલેલી આ કાર્યવાહી અને આ સર્ચ ઓપરેશનમાં હજી પણ મોટા વ્યવહારો પકડાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે